दर्शक मित्रों नमस्कार, नानपुरा नावड़ियों वाला टीम निखिल मद्रासी रिपोर्टिंग कर रहा हूँ। कैमरामैन साबिर अली सैयद की साथ 4.5 लाख ना सतत इनफ्लो अने 2 लाख थी 2.5 लाख ना सतत आउटफ्लो नी वच्चे अत्यारे सूरत शहर आगर वधी रह्युं छे। त्यारे स्वाभाविक रीते शहेरना विविध भागों में साची परिस्थिति शू छे ते दर्शक मित्रों ने जणावानो अमारो आ प्रयास छे। नावडीओ वाला नानपुरा खाते अत्यारे पण आप जोई रह्या छो ते प्रमाणे मोटी संख्या नी अंदर लोको उत्कंठा ने कारणे અહીં પાણી જોવા માટે આવે છે। અહીં રસ્તો પ્રતિબંધિત કરવામાં આવ્યો છે, તે છતાં પણ એ પ્રતિબંધની કોઈ અસર અત્યારે દેખાતી નથી। અને ખાસ કરીને મોબાઈલના જમાનામાં, એન્ડ્રોઈડના જમાનામાં, વોટ્સઅપના જમાનામાં, ફેસબુકના જમાનામાં જ્યારે માહિતી ખૂબ ઝડપથી સ્પ્રેડ થતી હોય ત્યારે લોકો પણ આ પ્રકારે પોતાના મોબાઈલની અંદર દ્રશ્યો અપલોડ કરીને તરત જ મોકલતા હોય છે અને આખા શહેરને તેની જાણ પણ કરતા હોય છે। અત્યારે આપ જોઈ રહ્યા છો તે નાવડીઓવાળો નાનપુરા સુરતનું આ દ્રશ્ય। સવારે લગભગ 9 કલાકે અમે નાવડીઓવાળા ઉપર અત્યારે રિપોર્ટિંગ કરી રહ્યા છે। જો કે ગયા વર્ષે આ જે આખો ઘંટ આપણને દેખાય છે એ આખે આખો ઘંટ ડૂબી ગયો હતો, એટલી ગંભીર પરિસ્થિતિનું સર્જન હજુ સુધી થયું નથી। અને ખાસ કરીને ઇન્ફ્લોનું જે વેરિએશન છે તે જોતાં આઉટફ્લો ગઈકાલે આખો દિવસ 2 લાખ અને આજે સવારથી 2.5 લાખ કરવામાં આવ્યો છે। પરંતુ એ માનું છું કે ઉકાઈની જળ સપાટીને મેઇન્ટેન કરવા માટેનો આ એક પ્રયાસ છે। 336ની અત્યારે ઉકાઈની જળ સપાટી સવારે 9 કલાકે બોલાઈ રહી છે, તે સંજોગોની અંદર એ સપાટી વધુ નહીં વધે એના પ્રયત્નો સત્તાધીશો કરી રહ્યા છે। એટલે ઇન્ફ્લોનું જે નરમ વલણ અને કારણે આઉટફ્લો 2 લાખથી વધારીને 2.5 લાખ કરીને જળ સપાટી મેઇન્ટેન કરવી અને સુરતની અંદર કોઈપણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાઈ જાય એને માટેની તકેદારી રાખવાનો સત્તાધીશોનો આ પ્રયત્ન આપણને સૌને દેખાઈ રહ્યો છે। કેટલી સુંદર લાગે છે, આપણને હંમેશા એમ જ લાગે કે આ નદી આ જ રીતે જો બારે માસ વહેતી હોય તો, પરંતુ તેવું થતું હોતું નથી। આવા દ્રશ્યો દુર્લભ હોય છે અને વારે વારે જોવા મળતા હોતા નથી। લગભગ હું માનું છું કે બંને કાંઠે વહેતી હોય એવું આ નદીનું રમણીય દ્રશ્ય ભાગ્યે જોવા મળે છે। આજે સૌથી વધુ રાહતના સમાચાર એ છે કે છેલ્લા કેટલાય દિવસો પછી સૂર્યનારાયણના દર્શન આપણને થયા છે અને તેથી વરસાદ વગરની આ પાણીની જે ભરતી અત્યારે આપ જોઈ રહ્યા છો, જે ભયચિહ્નો અમે નિહાળી રહ્યા છીએ તે ભયચિહ્નો એ છે કે આવનારા દિવસોમાં એટલે કે સોમ મંગળ 14 અને અમાસ છે અને એ વધુ એક ભરતીના સમય છે। આ ભરતીના સમયે દરિયો પાણી લેતી નથી અને તેથી આ જે પાણી આવે અને દરિયો પાણી લે નહીં તો એ પાણી જાય ક્યાં અને એને કારણે જળ સપાટી વધે અને જેમ જેમ જળ સપાટી વધે તેમ તેમ લોકોના હૈયા ઉંચકાઈ જાય, એ બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે। 1998 અને 2006ના આપણને અનુભવો છે અને એ જેમણે ભોગવ્યું છે તેને ખબર છે કે તેની પીડા કેટલી ત્રાસદાયક હોય છે। 20-20 ફૂટ પાણીની અંદર લોકો 4-4 દિવસ સુધી રહેતા હોય અને ત્યારબાદ પાણી ઉતરી જાય પછી સ્વાસ્થ્યના પ્રશ્નો ઊભા થાય, ગંદકીના પ્રશ્નો ઊભા થાય, સફાઈના પ્રશ્નો ઊભા થાય અને આખી રોજીરોટી એકાદ મહિના સુધી છીનવાઈ જાય, એ જે અનુભવ લોકોએ જોયો છે તેને કારણે ગભરાયેલી પ્રજા સ્વાભાવિક રીતે પૃચ્છા કરે અને તેઓના સતત એક ચિંતાનું તણાવનું માનસિકતા તેઓની બની જતી હોય છે। એ અત્યારે જે રીતે હજારો ટેલિફોન અમને મળી રહ્યા છે અને ફેસબુક ઉપર જે સંદેશાઓ મોકલે મળી રહ્યા છે તેના ઉપરથી ફલિત થતું હોય છે। અહીં આપ જુઓ છો મારી પાછળ કંઈ કેટલાય લોકો માત્ર અને માત્ર આ નાવડીઓવાળા નાનપુરા ખાતે જળ સપાટી શું છે અથવા તો તાપીનું દ્રશ્ય કેવું છે તે નિહાળવા માટે આવતા હોય છે, તેમાં કેટલાક મિત્રોની સાથે આપણે વાત કરીશું। આપનું નામ? નિલેશ. નિલેશ, આપ કયા વિસ્તારમાં રહો છો? કૈલાસનગર. કૈલાસનગર. કૈલાસનગરમાં અત્યારે પરિસ્થિતિ શું છે? જે ગટરિયાપુરની શક્યતાઓ જોવાતી હતી અને ફ્લડગેટ બંધ છે, એ ફ્લડગેટ બંધ થવાને કારણે ગટરના પાણી બેક મોટેભાગે આ વિસ્તારમાં જે કૈલાસનગરમાં મારતા હોય છે, કાદરસાની નાળમાં મારતા હોય, ત્યાં પરિસ્થિતિ શું છે? કાદરસાની નાળમાં કાલથી પાણી ભરેલું જ છે. કેટલા ફૂટ પાણી હશે? 1-1.5 ફૂટ. એટલે 1.5 ફૂટ પાણી છે તે ગટરના પાણી બેક મારવાને કારણે ગંદુ પાણી છે, એમાં નદીનું આ કોઈ પાણી સમાવેશ થતો નથી. શું ચિંતા તમને લોકોને સતાવે છે ગઈકાલથી? બસ આ તમે કીધું એ 14ને પૂનમની ભરતી આવે તે જ અને એનું ટેન્શન લાગે છે. તમને શું લાગે છે, પાણી આવશે શહેરમાં? અત્યારે આપણે મારી વાત જવા દઈએ, આપણે તમારી સાથે જ વાતનો દોર આગળ વધારીએ. આપનું નામ? કમલેશ દોશી. કમલેશભાઈ, આપ ક્યાં રહો છો? કૈલાસનગર મજુરા ગેટ પર. તો અત્યારે આ નાવડીનું દ્રશ્ય તમને કેવું લાગે છે? મનથી બહુ સારું લાગે છે પણ દિલથી ગભરામણ છે. રાઈટ. કેમ ગભરામણ છે? ભૂતકાળના ખરાબ અનુભવો ખરા? કોઈ ખરાબ અનુભવ નથી પણ અનુભવ થયો ખરા. હા.
તો દર્શક મિત્રો, નાના નાની વાતો આપણા મિત્રોની અને સ્વાભાવિક રીતે ચિંતા અને ઉચાટનું વાતાવરણની વચ્ચે કાર્યક્રમમાં આગળ વધી અને સુરતના વિવિધ ભાગોમાંથી અત્યારે અમે જે કંઈ જોઈ રહ્યા છીએ તે આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કેમેરામેન સમીર અલી સૈયદ સાથે હું નિખિલ મદ્રા.